રાપર તાલુકાના રામવાવ ગામે ગૌચર જમીન ઉપર થયેલ દબાણ બાબતે ગામના શિવભા દેશળજી જાડેજા છેલ્લા કેટલાક વર્ષથી લડત ચલાવી રહ્યા છે. તેઓ દ્વારા કરાયેલી વારંવાર રજૂઆત અને હાઈકોર્ટના હુકમના પગલે તાલુકા પંચાયત દ્વારા 2-3 વખત ભુજ DILR કચેરીને માપણી માટે જાણ કરીને 2-3 વખત દબાણ હટાવવાની કામગીરી કરાઈ હતી, પરંતુ કેટલાક દબાણકારો દ્વારા ખૂંટા ખોડવા છતાંય કર્મચારીઓ કામગીરી કરીને જતા રહે પછી ફરી ખૂંટા કાઢીને દબાણ કરતા હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા છે, જેની જાણ રામવાવ તલાટી દ્વારા રાપર TDOને કરવામાં આવતા તાલુકા વિકાસ અધિકારી દ્વારા ભચાઉ પ્રાંતને પત્ર લખીને લોકો ઉપર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લેખિત રજૂઆત કરવામાં આવી છે. જમીનના જે પથ્થર ઉખડી ગયા એ વિશે જે ટીડીયા સાહેબે લેખિતમાં પ્રાંત અધિકારીને આપ્યું છે કે જેટલા પથ્થર ઉખડી નાખ્યા એના ઉપર ગુનો દાખલ થવો જોઈએ રેલ ગમીનનો, એવું પણ ટીડીયા સાહેબે ખુદે પ્રાંત અધિકારીને લખીને આપ્યો છે. અને જેટલે અત્યારે ગૌચર જમીન અધિકારીએ કાઢી એ ખૂણા ખૂણા કાઢ્યા છે, અને જે આશાબા પીરોવાળા સર્વે નંબરનો છે એ અધિકારીઓ એવું કહે છે અત્યારે કે 10 તારીખના કાઢશું, એની અંદર વાડીની અંદર બોર મકાન કે ટાંકો કોઈ બી વસ્તુ હોય એ બસ્ટ કરવાની છે, અને આ એમાં કણો કાંઈ ભૂલ આવશે તો હું જે ફેર માપણી કરીશ એના અધિકારી જવાબદાર હશે. એમાં ગામ લોકો નહીં, કેમ કે અધિકારીનો જે ભ્રષ્ટાચાર દેખાય છે, ટીડીયા સાહેબે લેખિત આપી દીધું છે, હવે પ્રાંત અધિકારી શું કરે જોયા હતા.